લોકસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજના અગ્રણીઓ સક્રિય થયા છે। મહેસાણામાં એસપીજીના બેનર હેઠળ પાટીદાર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં સામાજિક મોર્ચે બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ તેમાંથી એક નિર્ણયને સમર્થન પણ જાહેર કર્યો છે। શું છે આ બંને નિર્ણયો અને કાર્યક્રમનું મહત્વ કેટલું, જોઈએ અહેવાલમાં। પાટીદારોના ગઢ મહેસાણામાં રવિવારે પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક ઘણા સામાજિક અને રાજકીય દિગ્ગજોએ હાજરી આપી। કડવાને લેવા પાટીદારોએ કાર્યક્રમમાં હાજરી આપી। કાર્યક્રમમાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું। અનામત આંદોલન પછી ફરી એક વખત એસપીજીએ પોતાના બેનર હેઠળ પાટીદાર સમાજને એક મંચ પર લાવવાનો પ્રયત્ન કર્યો છે। તેના જ ભાગરૂપે બે મોટા નિર્ણયો લેવાયા, તેમાંથી એક છે એસપીજીના સભ્યોની સંખ્યામાં વધારો કરવાનો। 1.25 કરોડ જેટલા પાટીદારોને સંગઠનમાં જોડાવાનો સંકલ્પ કર્યો છે। આ માટે સંગઠનનો ઉદ્દેશ્ય એ છે કે જો 1.25 કરોડ સભ્યો ફક્ત 1 રૂપિયો સહાય તરીકે આપે તો સમાજમાં આકસ્મિક રીતે મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને 1.25 કરોડ રૂપિયાની સહાય મળે। સરદાર પટેલ ગ્રુપની સભ્ય સંખ્યા હાલમાં 7,000 જેટલી છે। આમાંથી દરેક વ્યક્તિ હાલ આકસ્મિક રીતે મૃત્યુ પામતા વ્યક્તિના પરિવાર માટે 100 રૂપિયાનો ફાળો આપે છે। આ ફાળો ભેગો કરીને પરિવારને 7 લાખ રૂપિયાની સહાય અપાય છે। એસપીજીએ હવે પહેલા તબક્કામાં પોતાના સભ્યોની સંખ્યાને 30,000 સુધી લઈ જવા માંગે છે। અમારો એ ટાર્ગેટ છે કે જે પરિવારને અમે આર્થિક રીતે મદદ કરીએ છીએ, તો અત્યારે 10,000 સભ્યો એસપીજીમાં જોડાયેલા છે, તો 10 લાખની સહાય આપીએ છીએ ડાયરેક્ટ એમના એકાઉન્ટની અંદર। એ આજે 30 તારીખે 30,000ને પાર, એટલે આજ પછી 30,000 મેમ્બર જોડાઈ જશે, એટલે અમે ડાયરેક્ટ કોઈ પણ તકલીફ પડા ભાઈ કે બહેનને અમે 30 લાખ રૂપિયાની સહાય આપીશું। અને ભવિષ્યની અંદર ગુજરાતની અંદર 1.25 કરોડ છે અને ભારતની અંદર 7 કરોડ પાટીદાર છે, તો 1-1 રૂપિયો જો મદદ કરવામાં આવે ગુજરાતના પાટીદારો, તો 1 રૂપિયા પર 1.25 કરોડ રૂપિયાની સંબંધીની સંમતિ ફરજિયાત કરવાની સરકાર સમક્ષ માંગ કરાઈ। સમાજને આ દીકરા દીકરી લવ મેરેજ કરે તો મા બાપની સહી ફરજિયાત જરૂરી હોવી જોઈએ। મા બાપ નહીં તો એના કુટુંબની અથવા રેશનિંગ કાર્ડમાં આવતા કોઈ પણ વ્યક્તિની, લોહીના રિલેશનવાળી કોઈ વ્યક્તિની એક સહી હોવી જોઈએ, એ જરૂરી છે। એટલા માટે કે ક્યારેક બાળકો ડિસિઝન લેવામાં ઉતાવળ કરતા હોય છે, અને જે અત્યારે આ પ્રેમનું ભૂત છે ને, જે કલર ચડ્યો છે એ ઉતરતો નથી, એમને એક ખબર જ નથી હોતી કે એ શું કરી રહ્યા છે। મા બાપને પણ જે માગણી છે એ પ્રમાણે સંતોષ થાય અને દીકરી યોગ્ય જગ્યાએ સારી રીતે સારા પરિવારમાં સારા દીકરા સાથે લગ્ન કરે અને કાયમ માટે સુખી રહે, અને જે પારિવારિક સામાજિક જ્ઞાતિ જ્ઞાતિના ઘર્ષણ થાય છે અને જે ખાસ કરીને જે લવ જેહાદના પ્રશ્નો થાય છે એવું બધું ના થાય અને બધા એક થઈને હળી મળી રહે, એ માટે પાટીદાર સમાજ બીજી બધી જ્ઞાતિઓએ વારંવાર સરકારમાં રજૂઆત કરી છે કે દીકરીઓ ભાગી જઈને જે લગ્ન કરે છે, મા બાપની સંમતિ વગર જે લગ્ન કરે છે એ ના થાય, અને કાયદાકીય રીતે એવી જોગવાઈ થાય કે મા બાપની સંમતિ સાથે દીકરી લગ્ન કરે, સારા પરિવારમાં સારા દીકરા સાથે લગ્ન કરે, એ માટે કાયદાકીય જોગવાઈ કરવી જોઈએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમને સંબોધન દરમિયાન પાટીદાર સમાજની આ માંગને યોગ્ય ગણાવી હતી। તેમણે બંધારણની મર્યાદામાં આ બાબતનો અભ્યાસ કરવાની પણ ખાતરી આપી છે। અહીંયા બી મારી પાસે હમણાં હું ને ઋષિકેશભાઈ આવતા હતા તો કહેતા હતા કે ભાઈ આ જે છોકરીઓ ભગાડી જવામાં કંઈક ફરીથી જોવું જોઈએ, બધાનો સ્ટડી કરવો જોઈએ કે જેથી કરીને મા બાપની અંદર સહમતિ થાય એવું કંઈક થઈ શકે, બંધારણ આપણને ક્યાંય ના નડે તો એના માટે એક સ્ટડી કરીશું અને એની અંદર આપણે સારામાં સારું જો રિઝલ્ટ લાવી શકાય તો એનો પ્રયત્ન પણ
આપણે કરીશું। પાટીદારોના સંમેલનને 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી સાથે સાંકળીને પણ જોવાય છે। એસપીજીના બેનર હેઠળ યોજાયેલા કાર્યક્રમને પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન પણ ગણાવાય છે। કેમ કે રાજ્યમાં 15%થી વધુ વસ્તી પાટીદાર સમાજની છે। વિધાનસભાની 50થી વધુ બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ છે। 182માંથી 46 ધારાસભ્યો પાટીદાર છે। લોકસભાના 6 સાંસદ અને રાજ્યસભાના 3 સાંસદ પાટીદાર છે। કેન્દ્ર સરકારમાં 2 મંત્રી પાટીદાર છે। ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી પણ પાટીદાર છે। આ આંકડા દેખાડે છે કે રાજકીય રીતે પાટીદાર સમાજ નિર્ણાયક છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।